ભાવનગરમાં રથયાત્રાના બે દિવસ પૂર્વે હત્યાની ઘટના સામે આવી છે। ભાવનગર શહેરમાં વડવા વિસ્તારમાં એક યુવકને 4-5 ઇસમોએ તીક્ષ્ણ હથિયારની ઘા મારી દેતા મોતને ઘાટ ઉતારી દીધો હતો। ભાવનગરમાં રથયાત્રાના કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ રથયાત્રાના બે દિવસ પૂર્વેની રાત્રે એક કોળી યુવકની 5-6 ઇસમો દ્વારા તીક્ષ્ણ હથિયારોના ઘા મારીને હત્યા નિપજાવી નાખતા પરિસ્થિતિ તંગ બની હતી। ભાવનગર શહેરના પાનવાડી વિસ્તારમાં રહેતા અને નાસ્તાની લારી ધરાવતા કોળી નિલેશ દિનેશભાઈ ડાભીને સામેવાળા વડવા મોચી બજારમાંથી જઈ રહ્યો હતો ત્યારે કેટલાક શખ્સો દ્વારા તેના પર તલવાર જેવા ઘાતકી હથિયારો વડે હુમલો કરી અને તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો। આ સમગ્ર ઘટના બની ત્યારે મૃતક નિલેશનો મિત્ર ત્યાંથી પસાર થતો હતો અને તેને આ ઇસમોને અટકાવતા તેને પણ ધમકાવી ત્યાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો। મૃતકના મિત્રના જણાવ્યા મુજબ ગાંઠિયા બટેટાની દુકાન ધરાવતો મહેશ અને તેનો પુત્ર તેમજ તેના કારીગરો સહિત 5-6 જણાએ તલવારો અને પાઇપો વડે હુમલો કરતા નિલેશ ડાભીનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું। મારું નામ ગોહેલ વિશાલ મુરજીભાઈ છે। અહીંયા માથાકૂટ થઈ ત્યારે હું સામેથી દોટીને આવતો હતો, ત્યાં નિલેશ મારો ભાઈબંધ છે ના પડ્યો હતો અને મહેશ ડોડિયા ને હરપાલ મહેશભાઈ ડોડિયા બે તેમના કારીગર ને બે અજાણ્યા શખ તે ટોપી પહેરી હતી એની ઉપર ઘા કરતા હતા ને મેં કીધું રહેવા દો એટલે એ મને ધક્કો માર્યો એટલે હું સાઈડમાં આવી આવ્યો। અત્રે વખતે રાત્રિના નિલેશ ડાભી નામના યુવકનો મર્ડરનો બનાવ પામેલ છે, આગળની તપાસ ચાલુ છે। સોનલ મકવાણા, CN24 ન્યૂઝ, ભાવનગર।